મોટા જિલ્લાનું પાળિયાદ ગામ ઠેબાણી શાખાના ખાચર કાઠી દરબારોનો જુદી ખરણી આપતો તાલુકો હતો આ તાલુકાની અંદર એજન્સીનું એક થાણું હતું કેપ્ટન ગ્રીનવુડ જે પહેલી વખત કાઠિયાવાડની અંદર આવ્યો ત્યારે એણે કાઠી દરબારોને દાબમાં રાખવા માટે અહીં એક છાવણી રાખી હતી ગોમા નદીના કાંઠા ઉપર આવેલા ગામ પહેલાં સરવૈયા રાજપૂતોના સર્વા ગામના તાબામાં હતું પરંતુ પછીથી ઠેબાજી ખાચરના પ્રપોત્ર કાળા ખાચરે ઈસવી સન સત્તરસો ને દસની અંદર સરવૈયાઓ પાસેથી આ ગામ જીતી લીધું ત્યારથી એ કાઠી દરબારોનું મુખ્ય મથક હતું આ તાલુકો છઠ્ઠા વર્ગની સત્તા ભોગવતો ઈસવીસન અઢારસો ને ની અંદર આ તાલુકાને ચાલીસ હજાર રૂપિયાની આવક હતી એમાંથી બારસો તેર રૂપિયા બ્રિટિશ સરકાર અને જુનાગઢ રજવાડાને ખરણી સ્વરૂપે અપાતા માળિયા તાલુકાનું ચોરવાડ અરબી સમુદ્રના કાંઠા ઉપર આવેલું છે એક સમયે આ ચોરવાડ માંગરોળના તાબામાં આવતું કહેવાય છે કે અહીં ઘણા ચોરો વસવાટ કરતા એટલે ગામનું નામ પડ્યું ચોરવાડ ચોરવાડના પાસેના ઝુંડ નામના જંગલની અંદર ચિત્ર વિચિત્ર મૂર્તિઓ આવેલી છે મુઘલ છતાં નબળી પડતા રાયજાદા ગરાસિયાઓએ આ ગામને પોતાના તાબામાં લીધું ચોરવાડના રાયજાદા સંઘજી અને હાટી અલિયોજી વચ્ચે યુદ્ધ થતા સંઘજી અવસાન થયું સંઘજીના વંશજો પાસે પોતાના સિપાહીઓને આપવાના પૈસા નહોતા એટલે એમણે પોરબંદરના રાણા ને અંદર કિલ્લો અને ગામ સોંપી દીધા બદલામાં રાણાને સિપાહીઓનો પગાર ચૂકવવાનો રાણાએ શરત કબૂલ કરી અને પોતાના તરફથી ત્યાં એક સેનાપતિ રાખ્યો આ સેનાપતિએ વેરાવળ પણ જીતી લીધું થોડા સમય પછી જુનાગઢે વેરાવળ અને ચોરવાડ પાછા જીતી લીધા ઈસવીસન સત્તરસો ને ઇઠાશી ની અંદર રાયજાદા મોકાજી ધોરાજીની અંદર જઈને રહ્યા અઢવાણ તાલુકાનું રાય સાંકડી જોડિયા ગામ તરીકે ઓળખાય છે કારણ કે એમાં રાય અને સાંકડી એમ બે ગામનો સમાવેશ થતો હતો આ ગામ ઝાલાવાડ પ્રાંતનો ભોયકા થાણાનો જુદી ખરણી આપતો તાલુકો હતો આ તાલુકાની અંદર તાલુકદાર તરીકે હતા એમણે આ તાલુકો ખાચર કાઠી દરબારો પાસેથી ઈસ્વીસન અઢારસો ને ની અંદર કર્નલ હોકરનો ઠરાવ થયો એ પહેલા મેળવ્યો હતો ઈસ્વીસન અઢારસો એક અંદર આ તાલુકાને નવ હજાર રૂપિયાની આવક હતી એમાંથી નવસો ને આડત્રીસ રૂપિયા બ્રિટિશ સરકાર અને જુનાગઢ રજવાડાને ખરણી સ્વરૂપે અપાતા લીંબડી તાલુકાનું સૌકા ગામ ભોગાવા નદીના દક્ષિણ કાંઠે આવેલું છે આ ગામ પેલા ઝાલાવાડ પ્રાંત નો ભોયકા થાણાનો જુદી ખરણી આપતો તાલુકો હતો આ તાલુકાની અંદર એક જ ગામનો સમાવેશ થતો તો આ તાલુકાનું ક્ષેત્રફળ છ ચોરસ માઇલ જેટલું હતું ઈસવીસન અઢારસો ને એકાશી ની અંદર આ તાલુકાને બે પચાસ રૂપિયાની આવક હતી એમાંથી પાંચસો રૂપિયા બ્રિટિશ સરકાર અને જૂનાગઢ રજવાડાને ખરણી સ્વરૂપે અપાતા આ તાલુકામાં તાલુકદાર તરીકે ઝાલા રાજપૂતો હતા જે લીંબડી સંસ્થાનના ભાયાતો થતા ચુડા તાલુકાનું લાલિયાદ ગામ એક સમયે ઝાલાવાડ પ્રાંતનો ભોયકા થાણાનો જુદી ઘરણી આપતો તાલુકો હતો આ તાલુકાની અંદર એક જ ગામનો સમાવેશ થતો હતો આ તાલુકાનું ક્ષેત્રફળ ચાર ચોરસ માઇલ જેટલું હતું ઈસવીસન અઢારસો ને અંદર આ તાલુકાને બે હજાર આઠસો ને પચાસ રૂપિયાની આવક હતી એમાંથી ત્રણસો ને રૂપિયા બ્રિટિશ સરકારને ખનણી સ્વરૂપે અપાતા લાલિયાદની અંદર તાલુકદાર તરીકે ઝાલા રાજપૂતો હતા જે લીમડી સંસ્થાનના ભાયાતો થતા લીંબડી તાલુકાનું સમલા ગામ પેલા ઝાલાવાડ પ્રાંતનો ભોયકા થાણાનો જુદી ખરણી આ તાલુકાની અંદર અને બે ગામનો સમાવેશ થતો હતો ઈસ્વીસન અઢારસો ની અંદર આ તાલુકાને સાત હજાર છસો ને પચીસ રૂપિયાની આવક હતી એમાંથી એક રૂપિયા બ્રિટિશ સરકાર અને જુનાગઢ રજવાડાને ખરણી સ્વરૂપે અપાતા આ તાલુકામાં તાલુકદાર તરીકે ઝાલા રાજપૂતો હતા જે લીંબડી સંસ્થાનના ભાયાતો થતા ચૂડા તાલુકાનું દરોદ ગામ ભોયકા થાણાનો જુદી ખરણી આપતો તાલુકો હતો આ તાલુકાની અંદર એક જ ગામનો સમાવેશ થતો હતો ઈસવીસન અઢારસો ને અંદર આ તાલુકાને અગિયારસો ને રૂપિયાની આવક હતી એમાંથી ચારસો ને રૂપિયા બ્રિટિશ સરકાર અને જુનાગઢ રજવાડાને ખરણી સ્વરૂપે અપાતા દરોદની અંદર તાલુકદાર તરીકે ઝાલા રાજપૂતો હતા જે લીમડી સંસ્થાનના ભાયાતો થતા ચુડા તાલુકાનું વનાળા ગામ એક સમયે ઝાલાવાડ પ્રાંત નો ભોયકા થાણાનો જુદી ખરણી આપતો તાલુકો હતો આ તાલુકાની અંદર એક જ ગામનો સમાવેશ થતો હતો વનાળાની અંદર તાલુકદાર તરીકે ઝાલા રાજપૂતો હતા જે લીમડી સંસ્થાના ભાયાતો થતા આ તાલુકદારોને અમદાવાદ જિલ્લાના ધંધુકા પરગણામાં પણ કેટલો ગરાસ હતો ઈસવીસન અઢારસો ને એકાસીની ની અંદર આ તાલુકાને બે હજાર છસો ને તોતેર રૂપિયાની આવક હતી એમાંથી ત્રણસો ને છન્નું રૂપિયા બ્રિટિશ સરકારને ખનણી સ્વરૂપે અપાતા લીંબડી તાલુકાનું ભથાણ ગામ એક સમયે વઢવાણ થાણાનો જુદી ખરણી આપતો તાલુકો હતો આ તાલુકાની અંદર એક જ ગામનો સમાવેશ થતો હતો ઈસવીસન અઢારસો એકાશી ની અંદર આ તાલુકાને ત્રણ હજાર ઓગણસાઠ રૂપિયાની આવક હતી એમાંથી આઠસો એક રૂપિયા બ્રિટિશ સરકાર અને જુનાગઢ રજવાડાને ખરણી સ્વરૂપે અપાતા ભથાણ અંદર તાલુકદાર તરીકે ઝાલા રાજપૂતો હતા રાજાશાહી વખતે રાજ્યને મહાલમાં મહાલને ટપ્પામાં અને ટપ્પાને ગામમાં વિભાજીત કરવામાં આવતા હતા જેથી કરીને વહીવટી સરળતા રહીએ તો આવી જ રીતે ગોંડલ રાજ્યની અંદર ગોંડલ મહાલ કોલીથળ મહાલ સુલતાનપુર મહાલ સરસાઈ મહાલ ધોરાજી મહાલ પાટણવાવ મહાલ જાળિયા ભાદાનું ઉપલેટા મહાલ અને ભાયાવદર મહાલનો સમાવેશ થતો હતો